લોકસભા ચૂંટણીમાં ભાજપ નવા મતદારોને આકર્ષવા વિશેષ પ્રયાસ કરશે જ્યાં ભાજપ યુવા રાષ્ટ્રીય સ્તરે કાર્યક્રમનું થશે આયોજન ગુજરાતમાં જ્યારે કે દેશમાં એક સાથે પાંચ હજાર સ્થાનો પર આ સંમેલન આયોજિત કરાશે ચોવીસ જાન્યુઆરીએ આ સંમેલન યોજાનારું છે ગુજરાતમાં દરેક વિધાનસભામાં બે સંમેલન યોજવામાં આવશે દરેક સંમેલનમાં સાંસદ ધારાસભ્ય અને સંગઠનના પદાધિકારીઓ હાજર રહેશે અને આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવીના સંવાદદાતા કિંજલ કિંજલ આખરે લોકસભા ચૂંટણીને લઈને આખરે આ વિશેષ પ્રયાસ છે પરંતુ શું વિશેષતા રહેશે અને કઈ પ્રકારનું છે આયોજન બે હજાર ની લોકસભાની ગુજરાત યુવા એક અહેમ રોલ રહ્યો છે એ લોકસભાની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી હોય જે પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે તે પ્રમાણે જે નવા છે કે જે પણ થઈ હતી કે નવા સંપર્ક કરવો જોઈએ માર્ચમાં જયારે આચારસંહિતા લાગુ પડી જાય તેની પહેલા નવા મતદાતાઓની યાદી છે તે ઇલેક્શન કમિશન દ્વારા બહાર પાડવામાં આવશે નવા મતદાતા સ્વાભાવિક રીતે એક યુવા એજ હોય છે ઓગણીસ વર્ષ બાદ મતદાનનો અધિકાર તે હોય છે તો તેમને બીજેપી સાથે કનેક્ટ કરવા માટેનો જે આખો પ્લાન છે તે યુવા મોરચાને સોંપવામાં આવ્યો છે જો ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં ત્રણસો ને ચોસઠ સંમેલન છે તે યોજાવાના છે એક અલગ અલગ જગ્યા ઉપર દેશમાં પાંચ હજાર સ્થળો પર આ પ્રકારના જે સંમેલન છે તે યોજાવા જઈ રહ્યા છે ગુજરાતમાં જાન્યુઆરી થી સંમેલનોની શરૂઆત છે તે થવાની છે ગુજરાતમાં દરેક વિધાનસભામાં બે સંમેલન યોજાશે અને વિધાનસભા વાઇઝ જયારે સંમેલન યોજાશે ત્યારે તેમાં એમપી એમએલએ અને સંગઠનના પદાધિકારીઓ હાજર રહેવાના છે યુવાઓને ભાજપ સાથે કનેક્ટ કરવાની જવાબદારી ચૂંટણી પહેલા કહી શકાય કે યુવા મોરચાને સોંપવામાં આવે છે આભાર કિન્જલ તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો તો આખરે આગામી દિવસોમાં એક મહત્વપૂર્ણ વિશેષ પ્રયાસ સામે આવશે જેમાં ડાયરેક્ટ યુથને કનેક્ટ કરવાનો પ્રયત્ન કરાશે